પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સિવાય બીજા કોઈ પર્યટક વિસ્તારનો વિકાસ આજ દિન સુધી થયો નથી પ્રવાસીઓને ફરવામાં ઘણી મુશ્કેલીઓ પણ પડે છે હાલ રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તેના સંલગ્ન પ્રોજેક્ટો માટે પાંચસો છપ્પન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો તેની સાથે સાથે નર્મદા જિલ્લામાં ધોધ જરવાણી અને નાંદોદગઢની રાજગાદી એવા જૂના રાજ જેવા ઐતિહાસિક સ્થળોને પણ ટુરિઝમ તરીકે વધુ વિકસાવવામાં જો બજેટમાંથી આયોજન કરીને ફંડ ફાળવવામાં આવે તો તો સમગ્ર નર્મદા જિલ્લો પ્રવાસન જિલ્લો બની શકે તેમ છે એટલા જ માટે ભરૂચના સાંસદ એબા મનસુખભાઈ વસાવાએ સરકારને નિર્ણય અને ઝરવાણી અને જૂના રાજ માટે પ્રવાસન ખર્ચ કરીને આ વિસ્તારોને ડેવલપમેન્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના જેટલા પણ ફરવાલાયક સ્થળો છે ત્યાં અંતરિયાળ ગામડાઓમાં આવેલા છે જો આ વિસ્તારોનો વિકાસ થાય તો ત્યાં રહેલા આદિવાસીઓની રોજગારીમાં પણ વધારો થઈ શકે છે અને તેઓનું જીવન ધોરણ પણ ઊંચું આવી શકે છે સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ખૂબ અભિનંદન આપવાને યોગ્ય છે કે જે બજેટ રજૂ કર્યું એ સાચા અર્થમાં ગુજરાતના ગરીબ ને મધ્યમ વર્ગ અને ગુજરાતના ખેડૂતોના ઝડપી વિકાસ માટેનું બજેટ છે ગુજરાતના સર્વાંગી વિકાસ માટેના બજેટ છે એ આવકારદાયક છે અને ઠેર ઠેરથી એમને આવકાર મળી રહે છે સાથે સાથે બીજું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પાંચસો ને પાંસઠ કરોડ જેટલી માતભર રકમ ફાળવામાં આવી છે તો એ પ્રવાસન ક્ષેત્રને એક જબરજસ્ત મોટો વેગ મળવાનો છે આ વિસ્તારને પરંતુ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે ડેડિયાપાડા વિસ્તારમાં નિનાય ઘાટથી માંડીને જૂના રાજ્ય ઐતિહાસિક સ્ટેટ સમયનું સ્ટેટના મહારાજાનું જે ગામ છે જે ઐતિહાસિક રાજકીય પર વગ ધરાવવાનું ગામ છે જે આ પ્રવાસન ક્ષેત્રે એને પણ ખૂબ ડેવલપ